ધોરણ એક વિષય ગણિત ગમત પહેલો એકમ છે એટલે પહેલો પાઠ છે આકારોની જગ્યાઓ એમાં આકારો વિશે કાલે આપણે મુખ્ય ચાર આકારો અને આકારોની કઈ કઈ વસ્તુ છે સમજૂતી મેળવી આજે ચોપડીમાં હું તમને આગળ પ્રવૃત્તિ દ્વારા સમજાવું છું હવે જો આપણે બોર્ડમાં એ જોયું સમજે આકારો વિશે અને અહીંયા ચોપડીમાં પાના નંબર 10 એના ઉપર એ પ્રવૃત્તિ આપી છે આપણા આસપાસના આકારો એમાં પહેલું કહ્યું છે આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરો એટલે જો અહીંયા જે આકાર છે એ આકારને ગુલાબી બોર્ડ અને બોક્સ સાથે અને પીળા બોક્સ સાથે લીટી દોરીને જોડવાનું છે હવે જો અહીંયાથી ગુલાબી સુધી તો આ બતાવ્યું છે હવે અહીંયા પીળા સુધી જોડવાની છે હવે બીજું છે અહીંયા એક સરખા આકારને લીટી દોરીને જોડવાની છે એટલે જો અહીંયા પહેલાં એક ઉદાહરણ આપ્યું છે આ બોક્સ અને આની સાથે જોડ્યું છે એવી જ રીતે આ છે આ બોક્સ છે ચોક બોક્સ એની સાથે આમ જોડવાનું છે પછી આ દડો છે એ દડાને આ દડા સાથે સરખા આકાર સાથે આમ જોડવાનું છે એ ગોળ છે ને આ પણ ગોળ છે અને આ ટામેટું છે ને આ ફૂગો છે એ થોડો આમ તો ગોળાઈથી થોડો અલગ એટલે ગોળ જ કહેવાય પણ એ થોડો અલગ પડે સહેજ દબાયેલો એક ભાગ હોય એવી રીતે જોડવાનું છે હવે આગળ સમાન આકારો જોડીને તેને જુદા પાડો એટલે અહીંયા ચાર આકારો આપ્યો છે અને અહીંયા કેટલી બધી વસ્તુ આપી છે એટલે સરખા આકારો સાથે જોડવાની છે અને એને અલગ પાડવાની છે જેવી રીતે જે ઉદાહરણ આપ્યું છે આ શંકુ આકાર છે એને આ પાવર સુધી આમ જોડ્યું છે અને એવું ને એવી બીજી કઈ આ શંકુ આકારની વસ્તુ છે તો અહીંયાની સાથે જોડવાનું છે એને પછી એવી બીજી કઈ શંકુ આકારની વસ્તુ છે તો એને એની સાથે આમ જોડવાનું છે હવે બીજી કઈ શંકુ આકારની વસ્તુ છે તો જોઈએ એ આ થર્મોસ એટલે આવી રીતે સરખા આકારોને આમ જોડવાના છે અને એની જોડ બનાવવાની છે અહીંયા જો ગોળ છે પહેલો આકાર ગોળ છે તો ગોળ શું છે તો આ બોલ ગોળ આકારને આ દડા સુધી લઈ જવાનો પછી દડાને અહીં નારંગી સુધી લઈ જવાનો અને પછી નારંગીને અહીંયા બોલ ફુગ્ગો છે તો ફુગ્ગા સુધી લઈ જવાની છે અને ફુગ્ગો છે અને અહીંયા તરબૂચ છે તો એવી રીતે આમ સરખા આકારોને જોડવાના છે હવે અહીંયા ચોરસ છે તો અહીંયા જે ચોરસ વસ્તુ હોય એની સાથે જોડવાની છે આ ઈટ છે એ લંબચોરસ છે એટલે એની સાથે જોડવાની તેથી જે ચોરસ હોય એની સાથે જ જોડવાનો છે તો આ પણ લંબચોરસ છે ને આ પણ લંબચોરસ છે ખાલી આ ગિફ્ટ બોક્સ જ ચોરસ છે તો આ ચોરસને ચોરસ સુધી લઈ જવાનું છે અહીંયા ત્રિકોણ છે તો ત્રિકોણ ત્રિકોણ કઈ વસ્તુઓ છે તો જોઈએ તો પહેલાં આઈસ્ક્રીમનો કોન છે આ ટોપી છે બર્થડેમાં જાઓ છો ને તમારા મિત્રોના અને અહીંયા બીજો આ શંકુ આકાર છે એવી રીતે જે સરખા આકારો છે એને જોડીને જુદા પાડવાના છે અહીંયા નીચે પણ એવી પ્રવૃત્તિ આપી છે પાના નંબર 11 પર સરખા આકારોની જોડ બનાવો અહીંયા જેમ 3-4 જ આકારો બતાવ્યા હતા એવી રીતે અહીંયા કેટલા બધા આકાર બતાવ્યા છે હવે એ આકારોને સરખા આકારોની આવી રીતે જોડ બનાવવાની છે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે તો પહેલું ઉદાહરણ અહીંયા આપ્યું છે આ શંકુ આકારને આ શંકુ આકાર સાથે જોડ્યું છે હવે જો આ પાવર છે તો એ પાવર આકારનું અહીંયા શું છે તો એની સાથે જોડવાનું છે તો પાવર અહીં બીજો એક શંકુ આકારનો એક પાવર છે એની સાથે આમ જોડવાનું છે હવે અહીંયા ટામેટું છે તો ટામેટા જેવો આકાર કોનો છે તો અહીંયા ફુગ્ગા સાથે જોડવાનું છે અહીંયા તરબૂચ છે એકદમ ગોળ છે અને જેવો એકદમ ગોળ શું છે અહીંયા દડો છે તો દડા સાથે જોડવાનું છે અહીંયા પીપડું છે એક પીપ છે અને એવો આકાર અહીંયા કયો છે તો એની સાથે આવી રીતે જોડવાનું છે હવે આ કરવાળું છે એના જેવો અહીંયા આકાર કયો છે તો એની સાથે આવી રીતે જોડવાનું છે પછી અહીંયા થર્મસ આપ્યું છે એના જેવો આકાર અહીંયા કયો છે એની સાથે આવી રીતે જોડવાનું છે અને
ईट छे अने यहाँ गिफ्ट छे, पण आ ईट केवा आकारनी छे? तो चौरस आकारनी छे, तो एने आ ગિફ્ટ બોક્સ સુધી જોડવાનું છે. આવી રીતે સરખા આકારોની જોડ બનાવવાની છે. મેં બતાવ્યું એવી રીતે તમારે કરવાનું અને ચોપડીમાં લખવાનું. આગળ પાના નંબર 15, જેમ 12 ઉપર જોયું એમ 15 ઉપર આપેલું છે. એક સરખા માપના આકારોની જોડ બનાવો. હવે એક અહીંયા બધા ત્રિકોણ જ આપ્યા છે, પણ અમુક મોટા છે, અમુક નાના છે, એવા છે, એટલે સરખો સરખા આ માપ હોય એની સાથે જોડવાનું છે. હવે જો આ ત્રિકોણ ને આ ત્રિકોણ બે સરખા જ છે માપ, તો આને એની સાથે જોડવાનું છે. એક ઉદાહરણ આપ્યું છે એવી રીતે આ ત્રિકોણ છે એટલું ને એટલા માપનું ત્રિકોણ બીજું કયું છે, તો અહીંયા છે, તો એની સાથે આમ જોડવાનું છે. આ મોટું ત્રિકોણ છે તો એના જેવું સેમ ટુ સેમ કયું ત્રિકોણ છે, તો એ ત્રિકોણને આ ત્રિકોણ સાથે જોડવાનું છે. બધા ત્રિકોણ જ છે, પણ માપ નાના મોટા છે. આ ત્રિકોણ છે તો એની સાથે આ ત્રિકોણ એના જેટલા જ માપનું છે એની સાથે જોડવાનું છે. એકદમ સૌથી નાનું ત્રિકોણ અહીંયા છે ને એક અહીંયા છે, તો આ ત્રિકોણને એ ત્રિકોણ સુધી લઈ જવાનું છે. આવી રીતે જોડવાનું છે. એની પાછળનું પેજ પાના નંબર 16 ચોપડીમાં, તો એક સરખા આકારોની જોડ બનાવો. અહીંયા જો કેટલા બધા આકાર, ગોળ, અહીંયા સ્લેટ આકાર, પછી અહીં ત્રિકોણ, લંબચોરસ, અર્ધગોળ, અહીં પંચકોણ, એવા આકારો આપ્યા છે. અહીંયા પણ એવા આકારો આપ્યા છે. પછી સરખા સરખા આકારો છે એને જોડવાના છે. પહેલું ગોળ છે તો અહીંયા કયા ગોળ છે, તો એ આ રહ્યું ગોળ અને આ રહ્યું, તો એ બે ગોળને જોડવાના છે. એવી રીતે સરખા આકારોને જોડવાના છે. અહીં સ્લેટ શક્કરપારા આકારનું છે ને, અહીંયા શક્કરપારા આકાર ક્યાં છે, તો એની સાથે આમ જોડવાનું છે. આ ત્રિકોણ છે તો અહીંયા ત્રિકોણ ક્યાં છે, તો એ ત્રિકોણને આ ત્રિકોણ સાથે જોડવાનું છે. આ લંબગોળ લંબચોરસ છે ને, લંબચોરસ જોડેલું જ છે. અહીં અર્ધગોળ છે તો અહીં અર્ધગોળ છે અને અર્ધગોળ સુધી જોડી જવાનું છે. આપણે કાલે આકારો સરસ સમજ્યા હતા. અહીંયા પંચકોણ છે તો અને પંચકોણ સુધી જોડી જવાનું છે. આગળ પાના નંબર 17 નાના આકારમાં રંગ પૂરો. અહીં ત્રણ આકારો એક સરખા આપ્યા છે, ત્રણ ચોરસ આપેલા છે, પણ આ ત્રણેય ચોરસમાં સૌથી નાનો ચોરસ આ છે, તો આમાં કલર પૂરવાનો. અહીં ત્રણ ગોળ આપ્યા છે, તો સૌથી નાનું ગોળ છે આ છે, તો એમાં એકમાં જ કલર પૂરવાના, આ બેમાં પૂરવાના નથી. અહીં ત્રણ ત્રિકોણ આપ્યા છે, તો સૌથી નાનું ત્રિકોણ હોય એમાં જ કલર પૂરવાનો છે. ઉપર સૂચના આપી છે સૌથી નાના આકારમાં રંગ પૂરવાની છે. અહીંયા ત્રણ પંચકોણ છે, તો સૌથી નાનું પંચકોણ આ છે, તો આમાં તમારે કલર પૂરવાનો છે.